હાઈ ફ્રેન્ડ્સ હોપ યુ આર વેલ કાંત એકેડેમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો કાંત એકેડેમીમાં આપણે વિવિધ ગ્રામર તેમજ ઇંગ્લિશને લગતા વિડીયો મૂકીએ છીએ જેમાં ખાસ કરીને ધોરણ અગિયાર બારની જે એકમ કસોટી લેવાય છે તેના પ્રશ્ન બેકનું સોલ્યુશન પણ આપણે મૂકીએ છીએ અને આજે એવા જ એક સોલ્યુશન સાથે આપણે આવ્યા છીએ હમણાં જ ઓગસ્ટ મહિનામાં જે એકમ કસોટી બેનું પ્રશ્ન બેંક જે છે એ સરકારશ્રી દ્વારા જે પ્રોવાઈડ કરવામાં આવી અને જેના ઉપરથી કદાચ તમારું પેપર લેવાયું હશે એકમ કસોટી પચીસ માર્ક્સનું એ સમગ્ર ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો સમગ્ર સોલ્યુશન એટલા માટે કરીએ છીએ કે આ જે પ્રશ્ન બેંક આપવામાં આવે છે એના આધારે જ પ્રથમ પરીક્ષા દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાનું પેપર તૈયાર કરવામાં આવે છે ખાસ કરીને એના આધારિત હોય છે અને બોર્ડનું જે પરિરૂપ છે પ્રશ્નપત્રનું એ પણ અને આધારિત હોય છે એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તમે એનો અભ્યાસ જ્યારે કરો ત્યારે ખાસ તમારી પાસે નોટબુક અને પેન રાખજો મહત્ત્વની બાબતો નોટડાઉન કરજો અને જે વિડીયોઝમાં સમજાવવામાં આવ્યા છે જે પ્રશ્નો અને જવાબ એને તમે યોગ્ય રીતે અવારનવાર અભ્યાસ કરશો તો ચોક્કસ પરીક્ષા તમને એટલી ઇઝી લાગશે કે તમે બહુ જ સરસ માર્ક્સ મેળવી શકશો જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવનાર જે નવા વિડીયોઝ છે એની નોટિફિકેશન આપણને મળતી રહે વિડીયો આપણને ગમે તો લાઇક કરજો શેર કરજો આપના મિત્રો કે ભાઈ બહેન સાથે ખાસ કરીને સ્પોકન ઇંગ્લિશના ઘણા વિડીયોઝ મૂકવામાં આવ્યા છે જે ખૂબ જ સરળ ભાષામાં છે અને સમજી શકાય એ પ્રકારના છે તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ટૉપિક છે ક્વેશ્ચન બેંક સોલ્યુશન યુનિટ ટેસ્ટ ટુ સ્ટાન્ડર્ડ ઇલેવન ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર મિત્રો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક આપવામાં આવે છે તેનું સોલ્યુશન કરવામાં આવ્યું છે જેના આધારિત જે આપણું જે એકમ કસોટી છે લેવાઈ હશે પચીસ માર્ક્સની એમાં સેક્શન એથી આપણે શરૂઆત કરીએ છીએ સેક્શન એમાં ટ્રુ ફોલ્સ હોય છે ક્વેશ્ચન એમાં વન ટુ થ્રી એમાંથી પૂછવામાં આવે છે કુલ દસ ટ્રુ ફોલ્સ આપવામાં આવે છે જોઈએ આપણે ફર્સ્ટ પહેલાંમાં કહે છે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ નોટ અવર મોરલ ડ્યુટી એટલે કે જે આપણે જાળવણી કરીએ છીએ જંગલોની ફોરેસ્ટની એ આપણી નૈતિક ફરજ નથી તો વાક્ય ખોટું છે આપણે જે ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણને જે આપવામાં આવી છે મૂળભૂત ફરજો એમાં પણ આનો સમાવેશ થાય છે કે આપણી નૈતિક ફરજ છે કે જે કુદરતી સંપત્તિ છે એનું આપણે સંરક્ષણ કરીએ તો આ સેન્ટેન્સ અહીંયા ફોલ્સ થાય છે સેકન્ડ ધ પોપ્યુલર ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી તો કે જે પોપ્યુલર છે એ ફોરેન કોમર્શિયલ ટ્રી છે તો આ સાચું છે આપણે જોયું હતું થર્ડ ચેપ્ટરમાં ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ લોકલ માર્કેટ તો આ સાચું છે એ લોકો લોકલ માર્કેટની અંદરથી ખરીદ મિત્રો આ ફોલ્સ આવશે એ એલ એસ ઈ કારણ કે જુઓ અહીંયા કહે છે આપણને કે પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ એટલે કે જે સળગાવવા માટેનું લાકડું છે એ લોકલ માર્કેટમાંથી નથી ખરીદતા લોકલ કન્ઝપ્શન માટે કરે છે લોકલ કન્ઝપ્શન એટલે કે જે આપણે રોજનો જે વપરાશ કરીએ છીએ એ એટલે આ વાક્ય ફોલ્સ થશે અહીંયા ભૂલથી ટ્રુ થયું છે વાક્ય થશે ફોલ્સ ત્યાર પછી છે ફોર્થ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ તો કે જે હિલ વિલેજીસ છે એની ઇકોનોમીનો મુખ્ય હધાર જંગલો છે તો આ ટ્રુ થશે ધ મહિલા મંગલ દલ ડિસાઈડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ તો કે ભાઈ જે જંગલો કપાઈ ગયેલા હતા એને બીજીવાર ઊભું કરવાનો અથવા જંગલો નવી બીજી રીતે ઊગે નવા વૃક્ષોને એવું મહિલા મંગલ દલે નક્કી કર્યું તો એ ટ્રુ છે સિક્સ છે ધ મહિલા મંગલ દલ વોઝ ફોર્મ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ કાર એટલે મહિલા મંગલ દલે એક જંગલની રક્ષા કરવા માટે એક ગાર્ડની નિમણૂક કરવાનું વિચાર્યું તો પણ ટ્રુ છે સેવન છે શ્રી સુંદર બહુગુણા વોઝ ધ લીડર ઓફ ધ ચીપકો મૂવમેન્ટ એટલે કે જે ચીપકો મુવમેન્ટ છે એના લીડર સુંદર બહુગુણા હતા તો ટ્રુ છે કંગડ વિલેજ હેઝ પોપ્યુલેશન ઓફ ટુ થાઉઝન્ડ ફેમિલીઝ મિત્રો એ ટુ થાઉઝન્ડ નહીં આવે ટુ હંડ્રેડ હોત તો સાચું હોત પણ ટુ થાઉઝન્ડ ફેમિલી નથી બસો ફેમિલીનું કુટુંબ છે એટલે આ ફોલ્સ થશે નેક્સ્ટ છે ધ ફોરેસ્ટ ઓફ તેહેરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક એટલે કે ભાઈ જે આ ફોરેસ્ટ છે તેહરી ગઢવાલનું એ રેલવે નેટવર્ક સ્થાપવા માટે એના જે જંગલને છે એ કાપી નાખવામાં આવ્યું હતું તો એ ટ્રુ છે લાસ્ટ સેન્ટેન્સ છે ધ ચીપકો મૂવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ લવ ફોરેસ્ટ એટલે કે ભાઈ જે ચિપકો મૂવમેન્ટ છે એ જંગલને ચાહવા માટે કે લવ કરવા માટે શરૂ કરવામાં આવી હતી તો એ ફોલ્સ થશે એવું છે નહીં ચીપકો મુમેન્ટ એમને વૃક્ષોને બચાવવા માટે કે જંગલ બચાવવા માટે કરવામાં આવી હતી ત્યાર પછી જે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ ફોર ધ ફર્સ્ટ વર્ડ અહીંયા આપણને જે પ્રથમ શબ્દ આપ્યો છે એના માટે નો સાચો શબ્દ બીજા ચાર શબ્દોમાંથી કયો હશે એ આપણે શોધીને લખવાનું છે ફર્સ્ટ છે ફિબલ ફિબલ એટલે કે જે નબળું છે એ એટલે કે વીક થશે સર્વાઇવ એટલે કે જે અસ્તિત્વ ટકાવી રાખે છે એના સંદર્ભમાં એટલે એક્ઝિસ્ટ રોટ એટલે કે આકાર આપો શેપ વેનિશ એટલે કે જે અદ્રશ્ય થવું ડિસઅપિયર વેરિયસ એટલે કે અલગ અલગ પ્રકારનું ડિફરન્ટ સ્કેરસિટી એટલે કે જે અછત થાય છે તે એટલે કે થશે સોલ્ટેજ કન્ટેન્ટમેન્ટ એટલે કે સેટિસ્ફેક્શન સંતોષ ઓપરેસિવ એટલે કે જે અન્યાય થાય છે બરાબર જુલમ થતો હોય એ પ્રકારનો એટલે થશે અનજસ્ટ એબેન્ડન એટલે કે ત્યજી દેવું લીવ એક્સપ્લોર શોધવું સર્ચના સંદર્ભમાં થશે ત્યાર પછી જે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ રિસ્પોન્સ આપણને અહીંયા કોન્વર્ઝેશન બે વ્યક્તિ વચ્ચેનું આપ્યું છે એમાં પ્રથમ વ્યક્તિ જે બીજાને પ્રશ્ન પૂછે છે અને આપણને બ્રેકેટમાં જે આપ્યું છે એ જવાબ તરીકે કયું યોગ્ય છે એ આપણે વિકલ્પમાંથી સુધીને લખવાનું છે ફોર એક્ઝામ્પલ ટીચર સિઝ હેવયુ ફિનિશ યોર પ્રોજેક્ટ વત્સલ તો વત્સલ જે જવાબ આપે એ સોઈન કોન્ટ્રાસ્ટ દર્શાવતો હોવો જોઈએ એટલે હવે અહીંયા જો ચાર વાક્યની અંદરથી કોન્ટ્રાસ્ટ સી નંબરનું વાક્યમાં થાય છે આઈ ટ્રાઇડ માય લેવલ બેસ્ટ વિરોધાભાસ આપણે દર્શાવવાનો છે આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ મેં મારો પ્રયત્ન બહુ જ સારો કર્યો બટ આઈ કુડ નોટ ફિનિશ ઇટ પરંતુ એ જે પ્રોજેક્ટ છે એને કરી શક્યો નહીં તો જુઓ અહીંયા વિરોધાભાસ દર્શાવ છે દર્શાવાય છે કઈ રીતે વિરોધાભાસ કે ભાઈ ટ્રાઈડ બેસ કર્યો તો એ કામ પૂરું થઈ જવું જોઈતું તું પ્રોજેક્ટ પૂરો થઈ જવો જોઈતો પણ થયો નથી એ વિરોધાભાસ છે સેકન્ડ સેન્ટેન્સ છે કાવ્યા સેઝ ધીસ question is વેરી ડિફિકલ્ટ Just have a લુક પ્લીઝ એટલે કે આ પ્રશ્ન બહુ જ ડિફિકલ્ટ છે એની ઉપર એક નરજર માર તો એક્સક્લેમેશન વાક્ય બને એ મને તેનો જવાબ આપે નું વાક્ય હોવું જોઈએ તો આન્સર આપણો થશે ખાસ કરીને તમારે જો આ ઇઝી જ્યાં એક્સક્લેમેશન હોય એક્સક્લેમેશન માર્ક એક્સક્લેમેશન વાક્ય બની જાય પરંતુ અહીંયા બે રીતે છે તો કઈ રીતે વાક્ય સાચું થશે આપણે જોઈએ તો હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ પાછો જવાબ આવશે હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ એનો સાચો આન્સર થશે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ધ્યાન સીઝ આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ એટલે કે ભાઈ મને શરદી થઈ ગઈ છે તો જ્યોતિ શું કહે છે એની એડવાઇસ આપે છે તો એડવાઇસ અહીંયા શું થશે યુ શુડ ગો ટુ ડૉક્ટર તારે ડૉક્ટર પાસે જવું જોઈએ રાકેશ સેઝ વાય ડુ યુ પ્રેઝ વિરાટ એટલે કે તું વિરાટ છે એના વખાણ કેમ કરું છું તો વ્રોજ જે જવાબ આપે છે કમ્પેરિંગ પર્સન કોઈ બે વ્યક્તિને કમ્પેર કરતો હોય સરખામણી કરતો હોય એ પ્રકારનો હોવો જોઈએ તો એનો જે જવાબ છે એ થશે હી પ્લેસ ફાસ્ટર દેન મોસ્ટ અધર પ્લેયર્સ એટલે કે બીજા બધા જે પ્લેયર્સ છે એના કરતાં કેવો છે એકદમ ફાસ્ટર છે કમ્પેરિઝન થાય છે અહીંયા ફિફ્થ જેની સેઝ વોટ વર યુ ડુઇંગ વેન યુ વર ઇન વિલેજ જ્યારે તું ગામડામાં હતો ત્યારે તું શું કરતો હતો તો અહીંયા જે કીવીને એનો આન્સર આપે એ હેબિચ્યુઅલ પાસ્ટનો હોવો જોઈએ એટલે કે ભૂતકાળમાં કરતાં કોઈ ક્રિયા કરવા ટેવાયેલ હતો એનો હોવો જોઈએ તો ખાસ કરીને તમે એક વર્ગમાં શીખ્યા હશો કે હેબિચ્યુઅલ પાસ્ટ હોય એના માટેની વાક્ય રચના છે યુઝ ટુ અને પાછળ ક્રિયાપદનું મેઇન વબ આવે બરાબર છે તો એવું અહીંયા તમે જુઓ યુઝ ટુ છે અને ક્રિયાપદનું મેઇન વબ હવે અહીંયા જો યુઝ ટુની આગળ છે અને પાછળ ડુ નાઇ આઈએનજી હોત તો કદાચ વાક્ય સાચું હોત અહીંયા યુઝ ટુ છે પણ આઈએનજી છે એટલે આપણ સાચું નહીં

એટ પિકનિક સ્પોટ તો જે પિકનિક સ્પોટ છે ત્યાં તો શું કરવા જઈ રહી છું તો જે ટીના આન્સર આપે છે એ ચોઈસને લગતો હશે તો ચોઇસ અહીંયા આપણને વાક્ય એમાં મળે છે આઈ વી સિંગ અ સોંગ ઓર ટેલ અ જોક હું કાં તો સિંગ કહીશ અથવા તો શું કરીશ હું જોક કહીશ સાતમા નંબરનું વાક્ય છે ડૉક્ટર સિઝ વોટ ઇઝ યોર ટ્રબલ એટલે કે તમને શું મુશ્કેલી છે તો પેશન્ટ જે દર્દી છે એ આન્સર આપી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ હોવો જોઈએ વિરુદ્ધાભાસ દર્શાવતો હોવો જોઈએ તો ખાસ કરીને તમે જે યુનિટ થ્રી છે એમાં શીખ્યા હશો જે કોન્ટ્રાસ્ટને લગતા જે વાક્યો છે ધો ઓલ બટ એઝ એનાથી જે શરૂ થાય છે એ વાક્યો એ ખાસ કરીને ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે તો અહીંયા પણ વાક્ય એ પ્રકારનું થાય છે ધો આઈ ઈટ નથિંગ ઇન ધ મોર્નિંગ જો કે મેં સવારે કંઈ જ ખાધું નથી માય સ્ટમક ઇઝ ઓલવેઝ હેવી એટલે કે હું સવારે કંઈ ખાતો નથી તે છતાં પણ મારું જે સ્ટમક છે પેટ છે એ હંમેશા હેવી રહે છે ભારે રહે છે તો અહીંયા જુઓ કંઈ ખાતા ના હોય તો આપણું સ્ટમક કેવું રહેવું જોઈએ હળવું રહેવું જોઈએ પરંતુ અહીંયા હળવું રહેતું નથી એટલે વિરોધાભાસ દર્શાય છે સો આન્સર વિલ બી સી એટ નંબર કેવર સેઝ હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક એટલે કે તું જે તારું બાઇક છે કેવી રીતે ડ્રાઈવ કરું છું તો યોગિત કેવી રીતે કરવા માગું છું તો યોગિત જે આન્સર આપે સુઈંગ ચોઈસનો હોવો જોઈએ તો અહીંયા જે ચોઈસ છે એ આન્સર સીમાં આપણને મળી જાય છે આઈ વુડ રાધર ડ્રાઈવ માય બાઇક સ્લોલી ધેન ડ્રાઇવિંગ ઇટ ફાસ્ટ એટલે કે ભાઈ હું એને ડ્રાઇવિંગ ફાસ્ટ કરું એના કરતાં મને કેવું સ્લોલી ચલાવવું મને ગમશે હવે આપણે સેક્શન બી જોઈશું સેક્શન બીમાં તમે જે યુનિટ ભણ્યા છો એ યુનિટના આધારિત અહીંયા આપણને ક્વેશ્ચન આન્સર આપવામાં આવ્યા છે હું યુનિટનું અહીંયા જે પેરેગ્રાફ છે એનું એક્સપ્લેનેશન કરતો નથી કારણ કે ઓલરેડી તમે ભણી ચૂક્યા છો આપણે સીધા જ ક્વેશ્ચન નવ અને દસ જે પૂછવાના છે એનો આપણે ચર્ચા કરીએ છીએ ક્વેશ્ચન નંબર વન છે હાઉ ડીડ ધ વિમેન રેઇઝ ધ ફંડ એટલે કે જે સ્ત્રીઓ છે એમણે કેવી રીતે ફંડ વધાર્યું સો ધ વિમેન રેઇઝ ધ ફંડ બાય કલેક્ટિંગ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ ઇચ ફેમિલી બેઝડ ઓન ધ નંબર ઓફ કેટલ ધે ઓન એટલે કે ગામડામાં જેની પાસે જેટલા કેટલ હોય ઢોળાંકર હોય એ નંબર નક્કી કરી અને એમણે જે કોન્ટ્રીબ્યુશન છે એ ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું સેકન્ડ ક્વેશ્ચન છે વાય ડીડ ધ વિમેન રિમૂવ ધ ગાર્ડ જે આ સ્ત્રીઓ હતી એમણે પેલો એક ગાર્ડ રાખ્યો હતો જંગલની રક્ષા કરવા માટે એને કેમ કાઢી મૂક્યો સો ધી વિમેન રિમૂવ ધ ગાર્ડ બીકોઝ હી બીકેમ નેગ્લિજન્ટ એન્ડ ધ પ્રોટેક્શન ઓફ ધ ફોરેસ્ટ બીકેમ ઇન એડિક્વેટ એટલે કે ભાઈ જે પેલો ગાર્ડ રાખ્યો હતો રક્ષા કરવા માટે જંગલની એ પોતે જ નેગીજ એટલે કે બે દરકાર બન્યો અને જે જંગલની જે પ્રોટેક્શન છે એ અપૂરતું થતું હતું એટલા માટે સેકન્ડ પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ વોટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ હર્શિપ ઓફ ધ વિલેજ વિમેન એટલે કે જે સ્ત્રીઓ છે એ ગામડાની જે સ્ત્રીઓ હતી એમને કઈ કઈ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી તો ધ વિમેન સોરી વિલેજ વિમેન હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ટુ ગો ટુ ગેધર ફ્યુઅલ ફોર્ડર એન્ડ વોટર વીચ વોઝ અ સિગ્નિફિકન્ટ હાર્શિપ ફોર થેમ એટલે કે જે ગામની સ્ત્રીઓ છે એમને જે બર્તનના લાકડા છે તે ફોડર ચારો અને વોટર છે એ ખૂબ જ જરૂરી હોય છે ઘર ચલાવવા માટે તો એ લેવા માટે બહુ જ લાંબુ અંતર કાપીને જવું પડતું હતું એ એમના માટે અતિ મુશ્કેલીભર્યું કામ હતું સેકન્ડ ક્વેશ્ચન છે વાય વોઝ ધેર કોમ્ફ્લિક બિટવીન ધ મેન એન્ડ વિમેન ઓફ ધ વિલેજ એટલે ગામડાના પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે કેમ કોન્ફ્લિક થયો તકરાર કે સંઘર્ષ કેમ થયો સો ધેર વોઝ અ કોમ્ફ્લિક બિટવીન ધ મેન એન્ડ વિમેન ઓફ ધ વિલેજ

પોતાને રોજગારી મળે એટલે જંગલ કાપે પરંતુ સમયે જે સ્ત્રીઓ છે એમને પાણી લાવવા માટે ફ્યુઅલને ઘાસચારો લાવવા માટે બહુ તકલીફ પડતી હતી તો એ લોકો વૃક્ષો બચાવતા હતા એટલા માટે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ થયો થર્ડ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે ક્વેશ્ચન છે વેર આર ધ ડેઓડર ફોરેસ્ટ સિચ્યુએટેડ તેનો આન્સર થશે ધ ડેઓડર દેવદાર ફોરેસ્ટ આર સિચ્યુએટેડ ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયઝ ઇન ધ તેહરી ગઢવા ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાચલ એટલે કે ભાઈ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક છે ઉત્તરાંચલ પ્રદેશની અંદર ત્યાં હિમાલયના જે સ્લોપ છે ઢાળવાળા જે પ્રદેશ છે ત્યાં દેવોદાર ફોરેસ્ટ છે જંગલો છે એ સ્થપાયેલા છે કે સિચ્યુએટેડ છે આવેલા છે સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ ટ્રી લવર્સ ડૂ ઇન ચીપકો મુમેન્ટ ચીપકો મૂવમેન્ટની અંદર જે ટ્રી લવર્સ હતા વૃક્ષ પ્રેમીઓ હતા એમણે શું કર્યું સો ઇન ચિપકો મૂવમેન્ટ ધ ટ્રી લવર્સ એમ્બ્રેસ્ડ ધ ટ્રીઝ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ બિંગ કટ ડાઉન એટલે કે આપ તમે પણ શીખ્યા હશો કે જ્યારે પહેલાં કોઈ વૃક્ષ કાપવા આવે ત્યારે વૃક્ષને ચીપકી જવાનું એટલે કે એને ચોંટી જવાનું બરાબર છે એને ભેટી જવાનું એટલે પહેલાં લોકો વૃક્ષ કાપે નહીં તો એનો આન્સર થશે ફોર્થ પેરાગ્રાફના ક્વેશ્ચન આન્સર છે વોટ ડીડ ધ મહિલા મંગલ દળ ડૂ ફોર ધ ટ્રી પ્લાન્ટેશન એટલે કે ભાઈ જે મહિલા મંગલ દળ છે એમણે વૃક્ષ વૃક્ષરોપણ માટે શું કર્યું તો મહિલા મંગલ દળ અગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બાય ડિગિંગ ફિફ્ટીન થાઉઝન્ડ પીટ્સ ફોર ટ્રી પ્લાન્ટિંગ એટલે કે જે ભાઈ મહિલા મંગલ દળ છે એમણે જે જંગલ વિભાગ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમને વૃક્ષરોપવા માટે પંદર હજાર જેટલા જે પીટ્સ છે ખાડા છે એ ખોદવામાં મદદ કરી અથવા તો ખોદ્યા પીને એમને મદદરૂપ થયા વાય ડીડ ધ વિમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપલાર એટલે કે જે સ્ત્રીઓ છે એમણે પોપલાર નામના જળ છે એ રોપ રોપવાનો કેમ રિફ્યુઝ કર્યો ઇનકાર કર્યો સો ધ વિમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપલર બિકોઝ ઇટ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી કારણ કે ભાઈ એ કોમર્શિયલ ટ્રી હતું એટલા માટે એન્ડ ઇન્સ્ટેડ ધે ઇન્સિસ્ટેડ ઓન પ્લાન્ટિંગ તમે અહીં સુધી આન્સર લખી શકો અહીંયાથી વધારાનું છે સમજ માટે એન્ડ ઇન્સ્ટેડ

ક્વેશ્ચન આન્સર જે છે એ લેવાના છે તો આપણે અહીંયા પેરેગ્રાફ હું અહીંયા તમને સમજાવું છું ઇન જુલાઈ નાઇન્ટીન સેવન્ટી સિક્સ માય વાઈફ મેરી સન જોનાથન સિક્સ ડોટર સુઝેન શેવન એન્ડ આઈ સેટ સેઇલ ફ્રોમ પ્લેમ આઉથ ઇંગ્લેન્ડ રાઉન્ડ ધ વર્લ્ડ વોઈસ મેડ ટુ હંડ્રેડ યર્સ અર્લિયર બાય કેપ્ટન જેમ્સ કુક હવે એવું કહે છે કે ભાઈ ઓગણીસો છોતેરની અંદર મેં મારી જે પત્ની છે જે પુત્ર જોનાથન છે છ વર્ષનો પુત્રી સુઝાન સાત વર્ષની અને હું જે પ્લાય માઉથ છે ઇંગ્લેન્ડથી રવાના થયા અહીંયા જે જેમ્સ કેપ્ટન જેમ્સ કૂપ દ્વારા બસો વર્ષ પહેલાં બનાવેલી જે વિશ્વ સફર છે એની વાત કરવામાં આવી છે ફોર ધ લોંગેસ્ટ ટાઈમ મેરી એન્ડ આઈ અ થર્ટી સેવન ઓલ્ડ બિઝનેસમેન હેડ ડ્રેમ્ટ ઓફ સેલિંગ એક્સપ્લોરર એટલે કે એડવેન્ચરર ફોર ધ પાસ્ટ સિક્સટીન યર્સ વી સ્પેન્ડ ઓલ અવલ ઇઝ ટાઈમ ટ્રાવેલિંગ ઇન બ્રિટિશ વોટર્સ એટલે કે જે સૌથી લાંબો સમય છે મેરી અને મે એક સાડત્રીસ વર્ષના વ્યાપારી સેલિંગ એક્સપ્લોર એટલે કે સાહસનું સપનું જોયું હતું અને છેલ્લા સોળ વર્ષથી અમે બ્રિટિશ જે વોટર્સ છે તેનો જે વિસ્તાર છે સમુદ્રનો કહી શકાય મુસાફરી કરવામાં અમારો તમામ નવરાશનો સમય પસાર કર્યો હતો તો ક્વેશ્ચન આન્સર જોઈએ એના ઉપરથી વુ મેડ ધ વેઇજ યર્સ અગો તો કોણે વોયજ એટલે કે યાત્રા કોણે યાત્રા શરૂ કરી વર્ષો પહેલાં તો ધ વોયઝ વ વોઝ મેડ ટુ હંડ્રેડ યર્સ અગો બાય કેપ્ટન જેમ્સ કુક જો અહીંયા વૃત્તિ પ્રશ્ન એટલે વ્યક્તિનું નામ આવે તો તમે માત્ર આટલું પણ લખી શકો કેપ્ટન જેમ્સ કુક મેડ ધ વોયજ યર્સ અગો ઓકે એ પણ આન્સર પોસિબલ છે સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ લેઝર ટાઈમ ફોર ધ લાસ્ટ ફ્યુ યર્સ એટલે છેલ્લા કેટલાક વર્ષોથી જે આ રાઇટર છે ઓથર છે લેખક એમણે નવરાશનો સમસ્યામાં પસાર કર્યો સો ધ ઓથર સ્પેન્ડ હિઝ લેઝર ટાઈમ ફોર લાસ્ટ સિક્સટીન યર્સ ટ્રાવેલિંગ ઇન બ્રિટિશ વોટર તો એમણે ટ્રાવેલિંગમાં પસાર કર્યો સેકન્ડ પેરેગ્રાફ છે એટ ડાઉન એટલે કે અર્લી મોર્નિંગ ઓન જાન્યુઆરી ટુ ધ વેવ્સ વોર જાયજેન્ટિક એટલે કે બે જાન્યુઆરીના રોજ વહેલી સવારે જે મોજાઓ છે એ બહુ જ પ્રચંડ હતા જાયજેન્ટિક એટલે પ્રચંડ વિશાળ વી વાર સેલિંગ વિથ ઓનલી અ સ્મોલ જીપ એન્ડ વર સીલ અ સ્ટીલ મેકિંગ એટ નોટ્સ એટલે કે જે અમે જે લઈને નીકળ્યા હતા પેલી જે સ્મોલ જીપ નાનું જે જહાજ જેવું મોટો જહાજ હોય એની સાથેનું જે નાનું હોય છે એ કહી શકાય એઝ ધ સીપ રોઝ ટુ ધ ટોપ ઓફ એટ સોરી ઇચ વેવ વી કુડ શી એન્ડલે સીઝ રોલિંગ ટુ વર્ડ્સ અસ એન્ડ ધ સ્ક્રીમિંગ ઓફ ધ વિન્ડ એન્ડ સ્પ્રે વોઝ પેઇનફુલ ટુ ધ ઇસ એટલે ખાસ કરીને કહી શકાય કે જેમ જેમ વહાણ પેલી દરેક જે તરંગ છે મોજા છે એની ટોચ પર પહોંચતું હતું તેમ અમે અનંત સમુદ્ર તરફ અમારી તરફ મીન્સ કે અમે પેલા જે મોજા અમારી તરફ આવે છે એમ જોઈ શકતા હતા અને જે સ્પ્રે છે અને જે વિન્ડ્સ છે પવન છે એની જે એટલો બધો અવાજ આવતો હતો કે અમારા જે કાનને એ પીડાદાયક લાગતું હતું ધેન વી સ્લોડ ધ બોટ ડાઉન એન્ડ પુટ ઓન અવર લાઈવ જેકેટ્સ પછી અમે અમારી જે બોટ હતી એને ધીમી કરી અને અમે પહેલાં જે પાણીમાં ડૂબીને જાઓ એ માટેના જે લાઈવ જેકેટ્સ આવે છે એ અમે જેકેટ્સ પહેર્યા ક્વેશ્ચન આન્સર છે હાઉ વર ધ વેવ્સ ઇન ધ અર્લી મોર્નિંગ તો સવારમાં વહેલી સવારે વેવ્સ કેવા હતા

દરેક મૂજા જેમ ઉચ્ચે એમ પેલું જે સીપ છે એ પણ ઊંચું થતું હતું એટલે એના માટે શબ્દ રોસ વાપર્યો છે ઓથર કુડ સી એન્ડલેસ સીઝ રોલિંગ ટુવર્ડ્સ ધેમ તો જે ઓથર છે એ જોઈ શકતા હતા કે પેલા જે આ અનંત જે દરિયો છે બરાબર છે એ પોતાની તરફ હજુ આગળ વધી રહ્યો છે પેલા મોજા આવતા હતા એટલા માટે ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આ તમારે ધોરણ બારની અંદર આ પાઠ આવે છે પહેલો પાઠ છે હાઉ ટુ ઇન્સ્ટોલ લવ એનું અહીંયા લીધું છે સીએસએલએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આર રેપ એટલે કે રિપ્રેઝેન્ટેટિવનું શોર્ટ ફોર્મ છે એવું કહે છે કે નો પ્રોબ્લમ લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ઈ એક્સ ઈ ફાઇલ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તમે ચિંતા ના કરશો જે આ લવ નામનો જે પ્રોગ્રામ છે એ પાસ્ટ હર્ટ નામનો પ્રોગ્રામ છે પાસ્ટ હર્ટનો પ્રોગ્રામ એટલે જે ભૂતકાળની અંદર તમને જે દુઃખ થયું હોય એ પ્રોગ્રામને શું કરશે ઇરેઝ કરી દેશે ઇટ મે રિમેન યોર પર્મેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ તો આ જે પાસ્ટ એટલે કે ભૂતકાળમાં તમને જે થયેલું દુઃખ છે એ તમારા પરમેનન્ટ મેમરીમાં રહેશે પરંતુ એ તમને ક્યારેય ઇન્ટરપ્ટ એટલે કે ખલેલ પહોંચાડશે નહીં લો વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ રાઇટ લો એસ્ટ ટીમ ડોટ એક્સટેન્શન વિથ અ મોડ્યુલ સેક્શન ઓફ હિટ્સ ઓન કોલ હાઈએસ્ટ ટીમ એક્સટેન્શન એટલે કે ભાઈ અહીંયા જ્યાં લવ છે એ શું કરશે લવ નામનો જે પ્રોગ્રામ છે કે લો એસ્ટીમ હોય છે લો એસ્ટીમનો શું થાય છે કે આપણે એકદમ ઓછા કોન્ફિડન્ટ હોય એ પ્રકારે એને એ જે સેક્શન છે એને હાઈ એસ્ટીમથી તમને અતિશય કોન્ફિડન્સ આવી જાય એનાથી તમને એ લો એસ્ટીમને દૂર કરી દેશે હાવએવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ એક્સટેન્શન એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ તો તમારે તમારી અંદરથી ગ્રજ એટલે ગ્રજનો થાય છે દ્વેષ એ દૂર કરી દેવું પડશે ને રિસેન્ટમેન્ટ એટલે કે નારાજગી એ પણ તમારે પરમનન્ટલી તમારે રિમૂવ કરી દેવું પડશે ધ્વસ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિઈંગ પ્રોપરલી ઇન્સ્ટોલ આ પ્રોગ્રામ એવા છે જે આપણી અંદર કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ અથવા તો જે લવ ઇન્સ્ટોલ કરીએ છીએ એના માટે એ ઇન્સ્ટોલ થવા માટે કેવા છે એને રોકે છે કેન યુ ટર્ન ઓફ ધોસ નેમ શું મેડમ તમે એ એને ટર્ન ઓફ કરી દીધા એના ઉપરથી હવે પેરેગ્રાફ જોઈએ ક્વેશ્ચન આન્સર લવ વિલ ઓટોમેટિકલી રિમૂવ પાસ્ટ હર્ટ્સ ફ્રોમ અવર લાઈફ સે ટ્રુ ઓર ફોલ્સ એટલે કે જે લવ નામનો પ્રોગ્રામ છે એ આપણી અંદર ઓટોમેટિક રીતે કહી શકાય કે પાસ્ટ હટ છે એને દૂર કરી દે છે તો સાચું છે કે ખોટું તો આપણે જોયું કે આ ટ્રુ છે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ હાવ વિલ લવ ઇવેન્ચ્યુઅલી વર્ક જે લવ છે એ કેવી રીતે વર્ક કરે છે અંતે શું કરશે એમ ઇવેન્ચ્યુઅલી સો ધ લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લોઅસ્ટીમ ડોટ એક્સ્ટેન્શન વિથ ઇટ્સ ઓન મોડ્યુલ કોલ હાઇસ્ટીમ ડોટ એક્સટેન્શન એનો આન્સર થશે ત્યાર પછીનો પેરેગ્રાફ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સીઝ યુ આર વેલકમ તમને હું આવકારું છું

બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ એટલે કે તમારે આપ જે નામના ઉપરના પ્રોગ્રામ આપ્યા છે એ પ્રોગ્રામને તમે માય હાથ ડિરેક્ટરીમાં કોપી કરવાના છે જે સિસ્ટમ છે એ કોઈ પણ કોમ્ફ્લિક્ટિંગ હશે બરાબર છે એને શું કરશે દૂર કરશે ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સટેન્શન ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ દેન એમ ટી યોર રિસાયકલ બિન આફ્ટર વર્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લિટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક પછી તમારે શું કરવાનું છે જે સેલ્ફ ક્રિટિક એટલે આપણે પોતે હંમેશા આપણી જે ટીકા કરતા હોય છે એવી જે ફાઇલ્સ છે એને પણ તમારે શું કરવાનું છે દૂર કરવાની છે તમારું જે રિસાયકલ બિન છે એને એમટી કરવાનું છે દૂર કરવાનું છે અને શ્યોર થવાનું છે કે આ બધી ફાઇલ્સ જે છે સેલ્ફ ને બધી ફાઇલ છે એને તમે કમ્પ્લીટલી દૂર કરી દીધી છે ને તમારામાં આવી ફાઇલ્સ છે નહીં ક્વેશ્ચન આન્સર જોઈએ વિચ ફાઇલ્સ ડઝ ધ કસ્ટમર કોપી ટુ હિઝ હાર્ટ કઈ કઈ જે ફાઇલ્સ છે એ કસ્ટમર પોતાના હાર્ટમાં કોપી કરે છે

સો ધ કસ્ટમર નીડ્સ ટુ delete સેલ્ફ ક્રિટિક નોટ એક્સટેન્શન ફ્રોમ ઓલ ડિરેક્ટ્રીઝ એન્ડ ધેન એમ ટી ધ રિસાયકલ બિન ટુ એન્શ્યોર દેટ ઇટ ઇઝ કમ્પ્લીટલી કોન નેવર કમ્સ એટલે એમણે જે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ છે એ તમામ ડિક્શનરીની અંદરથી દૂર કરવાની છે રિસાયકલ બિન ખાલી કરવાનું છે અને શ્યોર થવાનું છે કે આ ફાઇલ્સ ક્યારેમાં પાછી આવે નહીં ફિફ્થ પેરેગ્રાફ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રી વેર એટલે કે જે લવ નામનો પ્રોગ્રામ છે ફ્રી વેર છે એટલે કે બધાને તમે વહેંચી શકો અથવા તો બધાની સાથે તમે પ્રેમથી રહી શકો એવો છે બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇડ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુનિટ તમે ચોક્કસ થાવ ટુ ગિવ ઇટ બધાને આપવા માટે એની ઇઝ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુનિટ તમે જેટલા વ્યક્તિઓને મળો છો દરેક વ્યક્તિ સાથે તમે પ્રેમ ભરો વ્યવહાર રાખો અહીંયા કહેવા માંગે છે ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીડ મોડ્યુલ્સ બેક ટુ યુ એટલે કે તમે જે વ્યક્તિઓ સાથે પ્રેમથી વર્તો છો એ પણ બીજા લોકો સાથે પ્રેમથી વર્તશે અને અંતે તમારી પાસે જે આ પ્રેમ છે લવ છે એ ફરતો ફરતો રિટર્ન આવશે એટલે કે તમને પણ તમારી સાથે પણ સારો ભર્યો વ્યવહાર થશે કસ્ટમર સેઝ સોરી કસ્ટમર સેઝ આઈ વિલ હું એવું કરીશ થેન્ક યુ ફોર યોર હેલ્પ તમારી મદદ માટે આભાર લવ સોરી હાઉ ઇઝ લવ લવ કેવો છે તો કે ભાઈ લવ ઇઝ ફ્રી વેર તમે આટલો આન્સર પણ લખી શકો મિનિંગ ઇટ ઇઝ ફ્રી ટુ યુઝ એન્ડ શેર આટલો લક્ષો તો પણ વાંધો નથી ઇઝ મીનિંગ મીનિંગ દિટ ઇઝ ફ્રી ટુ યુઝ એન્ડ શેર એટલે કે એટલો ફ્રી છે કે તમે એનો ઉપયોગ પણ કરી શકો ને અન્ય લોકોને આપી પણ શકો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ વાય શૂડ ધ કસ્ટમર શેર ધ લવ વિથ અધર પીપલ એટલે કે જે ગ્રાહક છે ગ્રાહકો છે એમણે શા માટે લોકો સાથે જે લવ છે પ્રેમ છે વહેંચવો જોઈએ

મિત્રો હવે સેક્શન સી જોઈએ રીડ ધ સ્તંઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ કિવન બિલો અહીંયા આપણને સ્તંઝા આપી છે એ આપણે જોવાની છે એ પણ તમારા જે પાઠમાં છે એ તમને ભણાય હશે હું ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર જોઉં છું ફ્રોમ વેર વર ધ મશીન્સ ટેકન જે મશીન્સ છે એને ક્યાંથી લેવામાં આવ્યા છે સો ધ મશીન્સ વર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન્સ એટલે કે જે પેલા ખનીજ નીકળે છે બરાબર એ એમનું જન્મસ્થાન છે એવું તમે જે પોયમ છે એની શરૂઆતમાં ભણ્યા છો સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ વર ધ મશીન્સ મેડ મશીનને કેવી રીતે બનાવવામાં આવે છે સો ધ મશીન્સ વર મેડ બાય બીંગ મેલ્ટેડ એને એકવાર પીગળાવવામાં આવે છે એન્ડ ફર્નિશ ભઠ્ઠીમાં નાખવામાં આવે છે એન્ડ પીટ કાસ્ટ રોટ હેમર ટુ ડિઝાઇન કટ ફાઇલ ટૂલ એન્ડ ગોઝ ટુ ફીડ પછી એને કાપવામાં આવે છે ટીપવામાં આવે છે એનો આકાર આપવામાં આવે છે હથોડીથી એની ઉપર ડિઝાઇન કરવામાં આવે છે કાપવામાં આવે છે ઘસવામાં આવે છે અને એને ચોક્કસ એક જગ્યાએ ફિટ કરવામાં આવે છે તો એનો આન્સર થશે સેકન્ડ સ્ટન્ઝરના ક્વેશ્ચન આન્સર છે વોટ ડુ ધ મશીન્સ આસ્ક ફોર આસ્ક ફોરનો અર્થ થાય છે માગવું તો માત્ર મશીનને શું જોઈએ છે એ શું માગે સો ધ મશીન્સ આસ્ક ફોર વોટર કોલ એન્ડ ઓઇલ વિચ આર એસેન્શિયલ રિસોર્સિસ ફોર દેર ઓપરેશન એન્ડ અ ટાઈમિંગ બી ટો અ સ્પેસ ટુ ફંક્શન તો ભાઈ આ જે મશીન છે એને માત્ર થોડુંક પાણી કોલસો ઓઇલ કે કદાચ ઇલેક્ટ્રિસિટી નથી લખ્યું પણ અત્યારે હાલના સમયમાં વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટી પણ જરૂર છે તો અહીંયા પણ જેટલું માગે છે આટલું છે બરાબર વિચ એસેન્શિયલ રિસોર્સિસ ફોર ધેર ઓપરેશન તમે અહીંયા આન્સર આટલો પણ લખી શકશો કે આ જે વસ્તુઓ છે એ એમને ચાલ ચલાવવા માટે તમે જોજો કોઈ પણ મશીન હશે એ ખાસ કરીને જે ઈંધણ છે પેટ્રોલ છે ડીઝલ છે બરાબર છે ખાસ કરીને વોટર કોલ એ બધાથી પણ પહેલાં ચાલતું હતું તો એના માટે આટલું જરૂર છે ને એમને એક થોડી જગ્યા જોઈએ છે વર્ક કરવા માટે હાઉ વિલ ધ મશીન સૌ અસ એટલે મશીન આપણને કેવી રીતે સર્વ કરે છે આપણી સેવા કરે છે કે આપણા માટે કામ કરે છે સો ધ મશીન વિલ સર્વ અસ ડિલિજન્ટલી એન્ડ કન્ટિન્યુઅસલી વર્કિંગ ટ્વેન્ટી ફોર આવર્સ અ ડે વિધાઉટ સ્ટોપિંગ એટલે કે મશીન છે એક આપણા માટે એકદમ પ્રમાણિકતાથી સતત રીતે ચોવીસ કલાક કામ કરી શકે છે ત્યાર પછીના સ્ટન્સરના ક્વેશ્ચન આન્સર છે વોટ કેન મશીન ડુ મશીન શું શું કરી શકે છે તો તમે જોવું હશે કે એ પુલ કરી શકે હોલ પુશિંગ લિફ્ટિંગ ડ્રાઈવ પ્રિન્ટિંગ પ્લાવિંગ વિવિંગ હિટિંગ લાઇટિંગ રનિંગ રેસિંગ સ્વિમિંગ ફ્લાઇંગ ડાઇવિંગ સિંગ હિયરિંગ કાઉન્ટિંગ રીડિંગ એન્ડ રાઇટિંગ તો આ દરેક પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ મશીન કરી શકે છે ત્યાર પછીનો ક્વેશ્ચન આન્સર છે મેક ધ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગીવન સ્ટાન્ઝ આપણે રાઇમિંગ વર્ડ્સ તમે જોશો કે ખાસ કરીને જે સ્ટાન્ઝા છે એના અંતે જે શબ્દો આપ્યા હોય તો એવી કેટલી લાઇન્સ જે અંતના શબ્દો જે છે એનો પ્રનાઉન્સિએશન ઉચ્ચાર છે એ સરખો થાય તો એને રાઇમિંગ વર્ડ કહે છે તો તમે જોશો તો લિફ્ટ લાઈટ રાઈટ બરોબર છે તો એનો પ્રોનાઉન્સિએશન સરખો થાય છે એટલે એને આપણે રેમિંગ વર્સ તરીકે લઈએ છીએ ત્યાર પછીના ક્વેશ્ચન આન્સર છે વોટ ડુ ધ મશીન્સ સે અબાઉટ ધેર ક્રિએશન જે મશીન છે એમના ક્રિએશન માટે શું કહે છે તો મશીન્સ સેઝ અબાઉટ ધેર ક્રિએશન ધેટ ધે આર નથિંગ બટ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન મિનિંગ ધે આર પ્રોડક્ટ્સ ઓફ ધ હ્યુમન થોટ મશીન એવું કહે છે કે અમે ગમે તેટલા બળવાનો હોય અમે ગમે તેટલું કામ કરીએ પરંતુ અમે કંઈ નથી અમે માત્ર તમારા મગજનું સંતાન છીએ એટલે કે અમે તમારા મગજની અંદર આઈડિયા આવ્યો તો તમે એમને બનાવ્યા છે એટલે અમે તમારા મગજની ઉપજ છે એવું કહેવા માગે છે સેકન્ડ ક્વેશ્ચન છે વેન વિલ ધ સ્ટાર્સ સાઇન અગેન બીજી વાર પહેલાં જે સ્ટાર્સ છે ક્યારે ચમકશે સો ધ સ્ટાર્સ વિલ સાઇન અગેન વન્સ ધ સ્મોક પ્રોડ્યુસ બાય ધ મશીન્સ ક્લિયર્સ અવે તો મશીનો દ્વારા જે ધુમાડો થયો છે નથી પહેલાં આપણને સ્ટાર્સ યોગ્ય રીતે નથી દેખાતા તો જ્યારે આ ધુમાડા દૂર થશે આ ત્યારે આપણે બીજી વાર સ્ટાર્સ છે જોઈ શકીશું ને સ્ટાર બીજી વાર સાઇન થશે નાઉ રીડ ન્યૂઝ ક્લિપિંગ સેન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા આપણને ક્વેશ્ચન નંબર ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન તમને એક ન્યૂઝ ક્લિપિંગ આપવામાં આવશે જેની ઉપર તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે જોઈએ છે ન્યૂઝ ક્લિપિંગ કેવી છે ફર્સ્ટ છે થ્રી પ્રિન્ટર સોરી થ્રીડી પ્રિન્ટિંગ અપ ય ટુ ગેટ ધીઝ ધેર મિક્સ રાઈડ અહીંયા આપણને થ્રીડી પ્રિન્ટર વિશે જે વાત કરવામાં આવી છે એ એની શરૂઆત થઈ છે બરાબર પરંતુ એનો જે પ્રતિભાવ છે એ મિશ્ર છે ઓન ફ્રાઈડે અ ફેમિલી ઇન ફ્રાન્સ બીકમ ધ ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ ટુ મૂવ ઇન્ટુ થ્રી પ્રિન્ટેડ હાઉસ વિચ ટુક ઓલ ઓફ ફિફ્ટી ફોર અવર્સ ટુ પ્રિન્ટ એન્ડ કોસ્ટ અબાઉટ ટ્વેન્ટી પર્સન્ટ લેસ ધેન એન આઇડેન્ટિકલ કન્સ્ટ્રક્શન યુઝિંગ મોર ટ્રેડિશનલ સોલ્યુશન્સ એટલે કે ભાઈ શુક્રવારે ફ્રાન્સની અંદર એક જે ફેમિલી છે કુટુંબ છે એ થ્રીડી પ્રિન્ટેડ હાઉસની અંદર એમણે એ રહેવા ગયા કે સ્થળાંતર એમણે કર્યું અને આવું કરનાર એ વિશ્વનું પ્રથમ જે ફેમિલી બન્યું હવે જે આ મકાનની પ્રિન્ટ કરવામાં આવી હતી બરોબર છે 3D પ્રિન્ટિંગ એ કરવા માટે કુલ ચોપન કલાકનો સમય લાગ્યો હતો અને જે ખાસ કરીને આપણે અત્યારે જે મકાન બનાય છે એમાં જે પરંપરાગત ખર્ચ થાય છે એના કરતાં વીસ ટકા ઓછો ખર્ચ થયો હતો થ્રીડી પ્રિન્ટરથી મકાન જે બનાવે છે એને આપણને વાત કરવામાં આવી છે બિલ્ડર્સ સે ઇટ વિલ બીકમ ઇવન ફાસ્ટર એન્ડ ચીપર ટુ પ્રિન્ટ હોમ્સ ઇન ધ યર્સ ટુ કમ એન્ડ ધ ટેકનોલોજી વિલ ડિસ્ટર્બ ધ ઇન્ડસ્ટ્રી હવે જે બિલ્ડર્સ છે આ થ્રીડી પ્રિન્ટિંગથી જે કદાચ બનાવે છે એ લોકો એવું કહે છે કે હજુ પણ આ જે સમય છે ચોપન કલાકનો ઘણો ઓછો થઈ શકે છે અને ઓછા સમયમાં થ્રીડી જે મકાન છે એ પ્રિન્ટ બની શકે છે જે અત્યારની જે ઇન્ડસ્ટ્રી છે એને કદાચ એ શું કરી શકે ડિસ્ટર્બ કરી શકે લાસ્ટ ઓક્ટોબર નેધરલેન્ડ્સ ઓપન ધ ફર્સ્ટ થ્રીડી પ્રિન્ટેડ કોન્ક્રીટ બ્રિજ ફોર સાયક્લિસ્ટ વિચ ટુક થ્રી મંથસ ટુ ક્રિએટ હાઉસીસ ફર્નિચર ટોઈઝ શૂઝ ક્લોથિંગ મેડિકલ ઇમ્પ્લાન્ટ્સ એન્ડ ઇવન ટિશ્યુઝ એન્ડ ફૂડ આર બિંગ થ્રીડી પ્રિન્ટેડ હવે અહીંયા આપણને શું કહે છે કે ગયા ઓક્ટોબરની અંદર જે નેધરલેન્ડ નેધરલેન્ડ નામનો દેશ છે એણે પોતાના દેશના જે સાયકલ સવારો છે એના માટે થ્રીડી પ્રિન્ટેડ કેબ્રેજ વીજ ખોલ્યો હતો હવે આ જે ટેકનોલોજી છે એની અંદરથી જે ઘર છે ફર્નિચર છે રમકડાં પગરખા જે ક્લોથ છે કપડાં અને જે તબીબી જે સારવાર છે કે ખોરાક છે એ બનાવવા માટે પણ બરાબર આ બધા માટે ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો નોટ કેટ ઓન મા સ્કેલ બટ એક્સપિરિમેન્ટ્સ આર ઓન હજુ બહુ મોટા પાયા ઉપર આ જે શક્ય થયું નથી પરંતુ હજુ એની ઉપર પ્રયોગો ચાલુ છે એન્ડ સ્પેસ સાઉન્ડ ઇનરબલી ઇનર મસ્ટલી પ્રોમિસિંગ અને આપણને ખાસ કરીને જે આ મીન્સ કે આ જે થ્રીડી પ્રિન્ટિંગનું ચાલી રહ્યું છે એ જે ટેકનોલોજી છે એ ખૂબ જ આશાસ્પદ લાગે છે ઇન ઇન્ડિયા પ્રોગ્રેસ હેઝ બિન સ્લોવર ભારતની અંદર કદાચ આ પ્રગતિ હજુ ઘણી ધીમી છે ધ ટેકનોલોજી ઇઝ સ્ટીલ યુઝડ લાર્જલી ફોર સ્કૂલ્સ પ્રોજેક્ટ વિચ મીન્સ ફંડિંગ ઇઝ હર ટુ કમ બાય અને ખાસ કરીને કહી શકાય કે ટેકનોલોજીનો હજુ મોટાભાગનો જે શાળાના પ્રોજેક્ટ્સ માટે ઉપયોગ થાય છે એનો અર્થ એવો થાય કે હજુ ભંડોળ બરાબર છે હજુ બહુ જ ઓછું આવે છે અબાઉટ સેવન્ટી પર્સન્ટ ઓફ ધ ડિમાન્ડ ઇન ઇન્ડિયા ફોર પ્રિન્ટર્સ કમ ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ કમ્પેર ટુ ફિફ્ટી પર્સન્ટ ગ્લોબલી ગોપાલ ગોપાલક્રિષ્ના ગો સોરી કો ફાઉન્ડર ઓફ થ્રીડી પ્રિન્ટિંગ વેન્ચર ગ્લોબલ થ્રીડી અને જે આ થ્રીડી પ્રિન્ટર પ્રિન્ટિંગના સહસ્થાપક છે ગોપાલકૃષ્ણ એવું કહે છે કે વિશ્વના સ્તરે પચાસ ટકાની સરખામણી કરીએ તો ભારતના પ્રિન્ટરો માટેની લગભગ સિત્તેર ટકા જે માંગ છે એ માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાંથી આવી છે એટલે મોટાભાગે આ જે કામ છે ભારતની અંદર ખાસ કરીને શૈક્ષણિક સંસ્થામાં શરૂ થયું છે ક્વેશ્ચન આન્સર જોઈએ હાઉ ઇઝ થ્રીડી પ્રિન્ટિંગ હાઉસ ચીપર તો થ્રીડી પ્રિન્ટિંગ હાઉસ છે એ કઈ રીતે સસ્તું છે સો ધ થ્રી પ્રિન્ટિંગ હાઉસ ઇઝ ચીપર બિકોઝ ઇટ કોસ્ટ અબાઉટ ટ્વેન્ટી પર્સન્ટ લેસ ધેન એના આઇડેન્ટિકલ કન્સ્ટ્રક્શન યુઝિંગ મોર ટ્રેડિશનલ મેથડ બરાબર તો કે અત્યારે હાલમાં જે ટ્રેડિશનલ રીતે મકાનો બને છે એના કરતાં વીસ ટકા ખર્ચો ઓછો થાય છે ત્યાર પછીનો ક્વેશ્ચન આન્સર છે વોટ ડૂ બિલ્ડર્સ બિલીવ અબાઉટ થ્રીડી ટેકનોલોજી તો જે બિલ્ડર્સ છે એ થ્રીડી ટેકનોલોજી વિશે શું માને છે સો બિલ્ડર્સ બિલીવ ધેટ થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી વિલ બીકમ ઇવન ફાસ્ટર એન્ડ ચીપર ઇન ધ ફ્યુચર એન્ડ ધેટ ઇટ વીલ ડિસ્ટર્બ ધ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી એટલે કે ભાઈ આવનારા સમયની અંદર અત્યારે જે મકાનો બને છે એની કમ્પેરિઝનમાં ઓછા ખર્ચે ઓછા સમયની અંદર થ્રીડી પ્રિન્ટિંગ મશીન થશે અને એનાથી જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ છે અત્યારે જે ચાલી રહ્યું છે એ ઘણું ઓછું મીન્સ કે ડિસ્ટર્બ થશે થર્ડ પેરેગ્રાફ જોઈએ સોરી થર્ડ ક્વેશ્ચન આન્સર ઇન ઇન્ડિયા ધ ટેકનોલોજી ઇઝ સ્ટીલ યુઝડ લાર્જલી ફોર સ્કૂલ પ્રોજેક્ટ્સ વાય તો ભારતની અંદર હજુ પણ આ જે ટેકનોલોજી છે માત્ર સ્કૂલ લેવલ જ છે શાળા લેવલ જ છે એના પ્રોજેક્ટ બનાવવા માટે શા માટે તો એનો આન્સર છે ઇન ઇન્ડિયા ધ ટેકનોલોજી ઇઝ સ્ટીલ યુઝડ લાર્જલી ફોર સ્કૂલ પ્રોજેક્ટ્સ બિકોઝ ફંડિંગ ઇઝ હર્ડ ટુ કમ બાય એન્ડ અબાઉટ સેવન્ટી પર્સેન્ટ ઓફ ધ ડિમાન્ડ ફોર પ્રિન્ટિંગ કમ્સ ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એટલે આ ટેકનોલોજી માટે આ ટેકનોલોજી પ્રમાણે માત્ર હજુ જે ઇન્સ્ટિટ્યુશન છે ભણતરને લગતી એ જ બનાવવા માટે સેવ સેવન્ટી પર્સન્ટેજ જે કહી શકાય કે ડિમાન્ડ છે એ ત્યાંથી જ આવે છે એટલે એનો આન્સર આ રીતે થશે નેક્સ્ટ પેરેગ્રાફ છે અમદાવાદ તેનું રિપોર્ટિંગ છે અમદાવાદ ડિવિઝન હેઝ બિન રેન્ક એઝ ધ સેકન્ડ બેસ્ટ રેલવે ડિવિઝન ઇન ધ કન્ટ્રી બી બિહાઈન્ડ વડોદરા એન્ડ રાજકોટ ડિવિઝન એટલે ખાસ કરીને અમદાવાદ જે ડિવિઝન છે એ વડોદરા અને રાજકોટ આ બંને ડિવિઝનને બાદ કરતાં દેશનું જે બીજા શ્રેષ્ઠ રેલવે વિભાગ તરીકે સ્થાન એને આપવામાં આવ્યું છે ધ ટુ ડિવિઝન્સ હેવ બિન રેન્ક ધ બેસ્ટ ડિવિઝન ઇન ધ કન્ટ્રી અને જે આ બે વિભાગો છે એને દેશના શ્રેષ્ઠ વિભાગમાં એમને સ્થાન આપવામાં આવ્યું છે ઇન ઓલ

સમાવેશ થઈ શકે છે ઇન ધ સ્ટેટ ધ રેલવે હેડ સિલેક્ટેડ ટુ સ્ટેશન્સ ફ્રોમ રાજકોટ ડિવિઝન ટુ ફ્રોમ ભાવનગર ડિવિઝન સિક્સ ફ્રોમ અમદાવાદ ડિવિઝન એન્ડ સિક્સ ફ્રોમ વડોદરા ડિવિઝન એટલે એની અંદર જે વાત કરીએ તો આ રેલવે છે એમણે બે જે સ્ટેશન છે રાજકોટ ડિવિઝનના બે સ્ટેશન છે ભાવનગર ડિવિઝનના છ સ્ટેશન અમદાવાદ ડિવિઝનના અને પાંચ જે સ્ટેશન છે વડોદરા ડિવિઝનના લીધેલા છે ઓફ ધીસ ફિફ્ટીન સ્ટેશન્સ ફાઇવ નેમલી ગાંધીધામ જામનગર સુરત રાજકોટ એન્ડ અંકલેશ્વર આર અમોંગ ટોપ ટેન ક્લીન સ્ટેશન્સ અને આ પંદરની અંદર પણ જે ગાંધીધામ છે જામનગર સુરત રાજકોટ અંકલેશ્વર આટલા જે છે એ કુલ ટોપ ટેન સ્ટેશન્સ સ્ટેશન્સમાં એમનું સ્થાન આવે છે બેરિંગ અહેમદાબાદ કાલુપુર રેલવે સ્ટેશન ધ રિમેનિંગ ફોર્ટિંગ સ્ટેશન્સ આર ઇન ધ ટોપ હંડ્રેડ ઇન ધ કન્ટ્રી માત્ર અમદાવાદનું જે કાલુપુર સ્ટેશન છે એને બાદ કરતાં બીજા જે ચૌદ જેટલા સ્ટેશન રહે એને તો આ કન્ટ્રી દેશના જે સો ટોપ છે સ્ટેશન્સ એમાં આ ચૌદને સ્થાન મળેલું છે ક્વેશ્ચન આન્સર જોઈએ વિચ રેલવે સ્ટેશન ઇઝ નોટ ઇન્કલુડેડ ઇન ધ ટોપ હન્ડ્રેડ ઇન ધ કન્ટ્રી એટલે કે ભાઈ કયું સ્ટેશન છે એને ટોપ હન્ડ્રેડમાં સ્થાન મળ્યું નથી તો આપણે હમણાં જ જોયું અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ ટોપ હંડ્રેડ ઇન ધ કન્ટ્રી તો જે કાલુપુરનું સ્ટેશન છે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એનો સમાવેશ દેશની સો જે સારા સ્ટેશન છે એમાં જ થયો નથી સેકન્ડ ક્વેશ્ચન છે વુ હેડ કેરીડ આઉટ અ સર્વે ઓવર રેલ સ્ટેશન્સ તો જે આ સર્વે છે સર્વે કોણે કર્યો હતો રેલવે સ્ટેશનો તો આપણે જોયું તો મિનિસ્ટ્રી ઓફ ધ રેલવે આન્સર થશે ધ મિનિસ્ટ્રી ઓફ ધ રેલવેઝ હેડ કેરીડ આઉટ ધ સર્વે ઓફ રેલ સ્ટેશન થર્ડ ક્વેશ્ચન છે વિચ સ્ટેશન્સ આર અમોંગ ધ ટોપ ટેન ક્લીન સ્ટેશન્સ તો કયા સ્ટેશન છે ટોપ ટેન ક્લીન સ્ટેશન્સ છે તો ખાસ કરીને વાત કરીએ તો ધ સ્ટેશન્સ અમોંગ ધ ટોપ ટેન ક્લીન સ્ટેશન્સ આર ગાંધીધામ જામનગર સુરત રાજકોટ એન્ડ અંકલેશ્વર એટલે કે ભાઈ જે ટોપ ટેન છે એની અંદર ગુજરાતના કેલા છે ગાંધીધામ જામનગર સુરત રાજકોટ અને અંકલેશ્વર ત્યાર પછીના પેરેગ્રાફ જોઈએ જૂન ટ્વેન્ટી વન ટુ થાઉઝન્ડ સેવન્ટીન યોગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એવરી વન્સ એઝ ઇટ હેલ્પ્સ ઇન બેલેન્સિંગ ધ રિલેશનશીપ બિટવીન માઇન્ડ એન્ડ બોડી એટલે કે ભાઈ જે યોગ છે એ દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે કેમ કે તે મન અને શરીર વચ્ચેના સંબંધને જે સંતુલિત કરીએ છીએ એ કરવામાં મદદ કરે છે ઇટ ઇઝ ટાઈપ ઓફ એક્સરસાઇઝ વિચ હેલ્પ્સ ઇન લર્નિંગ ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિસિપ્લિન થ્રુ રેગ્યુલર પ્રેક્ટિસ અને ખાસ કરીને જો વાત કરીએ તો કસરતનો દાયક પ્રકાર છે યોગા જે નિયમિત અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક જે શિસ્ત શીખવવામાં મદદ કરે છે ઇટ વોઝ ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા લોંગ યર્સ અગો ઇન એન્શિયન્ટ ટાઈમ ખાસ અગત્યનું છે તો કે ભાઈ એનો ઉદ્ભવ ક્યાંથી થયો તો યોગાનો તો કે ભારતની અંદર થયો હતો બહુ જ વર્ષો પહેલા ટાઈપ્સ ઓફ યોગા આર લાઈક રાજયોગ ભક્તિયોગ એન્ડ હટ એટલે કે અલગ અલગ યોગ છે એના જે પ્રકાર છે એમાં ખાસ કરીને જે રાજયોગ છે ભક્તિયોગ છે હટ યોગ છે બરોબર આ બધા એના પ્રકાર છે વર્લ્ડ લેવલ ઇવેન્ટ ઇઝ સેલિબ્રેટેડ એવરી યર કોલ ઇન્ટરનેશનલ યોગા ડે ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ ધ અવેરનેસ ઓફ યોગા બેનિફિટ્સ અમંગ પીપલ ઓલ ઓવર ધ વલ્ડ શું કહે છે આપણને કે વિશ્વભરના લોકોની અંદર જે યોગના ફાયદા છે એ ફાયદા વિશે લોકોનામાં જાગૃતિ આવે એટલા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઓળખાતી સ્તરીય ઇવેન્ટની ઉજવણી આપણે કરીએ છીએ ઇન્ટરનેશનલ યોગા ડે ઓર વર્લ્ડ યોગા ડે હેઝ બિન ડિકલેર્ડ બાય ધ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ટુ ગેટ સેલિબ્રેટેડ ઓન ટ્વેન્ટી ફર્સ્ટ ઓફ જૂન એટલે કે ભાઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અથવા તો વિશ્વ યોગ દિવસ એ યુનાઇટેડ સ્ટેટ છે યુએન એની જનરલ એસેમ્બલી દ્વારા એકવીસમી જૂનના રોજ જ મીન્સ કે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે એવું હમણાં દ્વારા જાહેર કરવામાં આવ્યું તો એના ક્વેશ્ચન આન્સર જોઈએ વેર વોઝ યોગા ઓરિજિનેટેડ યોગા જે છે એ ક્યાં એનો ઉદભવ થયો તો હમણાં જ આપણે જોયું યોગા વોઝ ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા અહીંયા વોઝ લગાવજો તમે વોઝ ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા સેકન્ડ ક્વેશ્ચન છે વેન ડુ વી સેલિબ્રેટ વર્લ્ડ યોગા ડે આપણે વર્લ્ડ યોગા ડે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ સો વર્લ્ડ યોગા ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન જૂન ટ્વેન્ટી ફર્સ્ટ એકવીસમી જૂનના દિવસે ઉજવવામાં આવે છે થર્ડ ક્વેશ્ચન છે વુ હેઝ ડિક્લેર્ડ ધ ઇન્ટરનેશનલ યોગા ડે તો ઇન્ટરનેશનલ યોગા ડે કોણે ડિક્લેર કર્યો દ ઇન્ટરનેશનલ યોગા ડે હેઝ બિન ડિક્લેર બાય ધ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી તો એ જનરલ એસેમ્બલી દ્વારા યુએનની જનરલ એસેમ્બલી છે એના દ્વારા ઇન્ટરનેશનલ યોગા ડે ડિક્લેર કરવામાં આવ્યો તો અહીંયા આપણો સેક્શન સી પૂર્ણ થાય છે હવે આપણે જોઈએ છીએ સેક્શન ડી સેક્શન સેક્સન ડીમાં આપણને અહીંયા ડાયરેક્ટ ઇન સ્પીચ આપવામાં આવી છે અહીંયા કુલ બે વ્યક્તિઓ વિશેનું કન્વર્ઝેશન છે જેનું આપણે ઇન ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ જણાવું કે કાંત એકેડેમીની અંદર ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચનો બહુ જ બેઝિકથી મૂળ પાયાથી આપણને સમજ પડે એવી રીતે સરળ ભાષાની અંદર વિડીયો મૂકેલો છે તમે એનો અભ્યાસ કરી લેજો અત્યારે હું માત્ર સીધા અહીંયા જે આપણને કોન્વર્ઝેશન આપ્યા છે એનું આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચ કરું છું અહીંયા એક્સપ્લેનેશન કરતો નથી મિત્રો એની સાથે જ કહું કે જો આપણે ખરેખર વિડીયો પસંદ આવતો હોય તો તમે એક લાઇક અને અત્યારે હાલે કોમેન્ટ કરી દેજો આપને વિડીયો ગમે તેવો લાગ્યો હોય તમારા મિત્રો સાથે પણ તમે શેર કરજો જોઈએ આપણે કોન્વર્ઝેશન તો અહીંયા જે ટીચર છે એ કહે છે કે વાય આર યુ નોટ રીડિંગ તો શા માટે વાંચી રહ્યો નથી સ્ટુડન્ટ એવું કહે છે આઈ ડોન્ટ હેવ બુક મારી પાસે બુક નથી ટીચર એવું કહે છે વેર ઇઝ ઇટ એ ક્યાં છે સ્ટુડન્ટ એવું કહે છે આઈ ફોરગોટ ટુ બ્રિંક ઇટ એટલે કે હું લાવવાનું ભૂલી ગયો છું તો આનું ઇનડાયરેક્ટમાં આપણે રૂપાંતર કરીએ તેનો આન્સર થશે ધ ટીચર આઝ ધ સ્ટુડન્ટ વાય ધે વર નોટ રીડિંગ ધ સ્ટુડન્ટ્સ રિપ્લાયડ ધેટ ધે ડીડ નોટ હેવ અ બુક ધ ટીચર ઇન્કવાયર્ડ વેર ધ બુક વોઝ ધ સ્ટુડન્ટ્સ એક્સપ્લેન ધેટ ધે હેડ ફોરગટન ટુ બ્રિંગ ઇટ જો જ્યારે સ્ટુડન્ટ્સ વાપરીશું ત્યારે ધ્યેયના સંદર્ભમાં વાપરીશું પણ ના હોય તો માત્ર એક વિદ્યાર્થી હી કે સીના અર્ધમાં વાપરી શકીશું સેકન્ડ કોન્વર્ઝેશન છે વોટ ડીડ યુ સી એટ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન સેડ નીલમ નીલમ એવું કહે છે કે તમે એકદમ ટોપ ઉપર તમે શું જોયું માઉન્ટેનના ટોપ પર તો અલીભાઈનો આન્સર આપે છે બ્યુટિફુલ કપ્સ મેં બ્યુટિફુલ કપ્સ છે એટલા બચ્ચાએ જોયા હાઉ વન્ડરફુલ ઇટ ઇઝ કેટલા અદભુત હશે ડુ યુ વિશ ટુ કમ વિથ મી વેન આઈ ગો હું જ્યારે જાઉં ત્યારે તું મારી સાથે આવીશ હવે એનું આપણે ઇન્ડાયરેક્ટમાં કન્વર્ઝેશનને રૂપાંતર કરીએ નીલમ આસ અલીભાઈ વોટ હી હેડ સીન એટ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન અલીભાઈ રિસ્પોન્ડેડ દેટ હી હેડ સીન બ્યુટિફુલ કબ્સ નીલમ એક્સપ્રેસ હાઉ વન્ડરફુલ ઇટ વોઝ અલીભાઈ આસ નીલમ ઇફ સી વિશ ટુ ગો વિથ હિમ વેન હી વેન્ટ કે તો એનો આન્સર થશે ત્રીજું છે તુષાર શેસ આર યુ ફ્રી ટુડે એટલે કે તું આજે ફ્રી છું રિયા શેસ નો આઈ હેવ સમ ઇમ્પોર્ટન્ટ વર્ક ટુ ડે વર્ક ટુડે એ મારે આજે કેટલું અગત્યનું કામ છે તુષાર શેસ આઈ વોન્ટ યોર હેલ્પ મને તારે મદદની જરૂર છે રિયા શેસ પ્લીઝ ટેલ મી મહેરબાની કરીને તું મને કહે કે શું તારે જરૂર છે એનું અહીંયા રૂપાંતર થાય છે તુસાર આસ્ક રિયા ઇફ સી વોઝ ફ્રી ધેટ ડે

યોર સિસ્ટર ઇઝ અ ગ્રેટ પેઇન્ટર એનો પછી વિન્ની કદાચ જવાબ આપે છે કે તારા જે બેન છે ખૂબ જ સારા પેઇન્ટર છે થેન્ક યુ વેરી મચ તારો ખૂબ ખૂબ આભાર એ વિનય એનો જવાબ આપે છે વિનય વિન્ની રિમાર્ક દેટ ઇટ વોઝ અ નાઇસ પિક્ચર વિનય રિસ્પોન્ડેડ ધેટ હી સિસ્ટર હેડ મેડ ઇટ વિન્ની ધેન કોમ્પ્લિમેન્ટેડ ધેટ વિનય સિસ્ટર વોઝ અ ગ્રેટ પેઇન્ટર વિનય થેન્ક હિમ વેરી મચ ત્યાર પછીનો કોન્વર્ઝેશન છે વાય આર યુ ક્રાઇમ સેડ સુધા સુધા એવું કહે છે તું શા માટે રડી રહી છું તો આઈ હેવ લોસ માય ન્યૂ બુક ટુડે સિયા યુ કહે છે કે મેં મારી જે બુક છે ન્યૂ બુક એ ખોવાઈ ગઈ ડોન્ટ ક્રાય ઇટ મે બી ઇન યોર બેગ એટલે કે તું રડીશ નહીં તારા બેગમાં હશે આ સુધા કહે છે આઈ વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ઇટ હું એને શોધવાનો પ્રયત્ન કરીશ સીઆઈનો આન્સર આપે છે જોઈએ એનું કોન્વર્ઝેશન સુધા આસ્ક સિયા

મિસ્ટર શાહ ફૂડ બી ટીચિંગ ધેમ તો એનો આન્સર થશે તો અહીંયા આપણે સેક્શન ડી છે એ પૂર્ણ થાય છે હવે આપણે સેક્શન ઈ જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જે સેક્શન ઈ છે એમાં એક ડેટા એટલે કે માહિતી આપવામાં આવી છે અલગ અલગ પેરેગ્રાફ છે સોરી ડેટા આપવામાં આવ્યો છે ટેબલ્સના રૂપે કંઈક ગ્રાફના રૂપે કે કોઈ ચિત્રના રૂપે અને એના ઉપરથી તમારે વાક્યો બનાવવાના છે એટી વર્ડ સ્કૂલ થવા જોઈએ તો અહીંયા જોઈએ ફર્સ્ટ જે પેરેગ્રાફ છે એમાં ટીચિંગ સ્ટાફ ઓફ ધ વીએમ ખત્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ટોટલ સ્ટાફ ત્રણસોનો છે એમાં તમે જોશો તો જે સેક્સ તો મેલ અને ફિમેલ ક્વોલિફિકેશન તો એમની જે લાયકાત છે એ પીજી એમ ફિલ અને પીએચડી એપોઇન્ટમેન્ટ તો ટેમ્પરરી છે કે પરમેનન્ટ અને એજ ગ્રુપ અહીંયા આપ્યા છે કે પચીસથી ત્રીસના સેવન્ટી થ્રી થર્ટી ટુ ફોર્ટી ફાઇવ ઉંમરના એકસો પચાસ લોકોને અબો ફોર્ટી ફાઈવના સેવન્ટી સેવન લોકો છે બધી સંખ્યા અહીંયા આપી છે એના પરથી આપણે એટી વર્ષનું જે ડેટા છે બનાવવાનો છે તો અહીંયા હું એક જે ફર્સ્ટ છે તમારા માટે એક્સપ્લેન કરું છું બીજા તમારે પોતે કરવાના છે ફર્સ્ટ સેન્ટેન્સ સિવાય ધ ટોટલ અહીંયા ટી લખવાનો રહી ગયો છે ટી થશે ધ ટોટલ ટીચિંગ સ્ટાફ ઓફ વીએમ ખત્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇઝ થ્રી હંડ્રેડ એટલે કે વીએમ ખત્રી આર્ટ્સ અને કોલેજ એન્ડ કોમર્સ કોલેજ છે એનો ટોટલ સ્ટાફ ત્રણસોનો છે ધ મેજોરિટી હવે તમે જો અંદર પહેલામાં તમે જોશો ડેટા એની અંદર તો તમને જણાશે ધ મેજોરિટી ઓફ ધ સ્ટાફ મેમ્બર્સ આર મેલ એટલે કે સૌથી વધારે સંખ્યા કોની છે મેજોરિટી કોની છે તો કે મેમ્બર્સ મેલ એટલે કે પુરુષોની છે વિથ ટુ હંડ્રેડ ફોર્ટી એટ મેન એમ્પ્લોઈડ કમ્પેર ટુ ફિફ્ટી ટુ વિમેન બસો અડતાલીસ છે એમાંથી એમ્પ્લોઈડ જે છે એ બાવન જે સ્ત્રીઓ છે એની સાથે એમની સરખામણી કરી શકાય ઇન ટર્મ્સ ઓફ ધ qualification, ટુ staff સેવન્ટી ફાઇવ સ્ટાફ મેમ્બર્સ હોલ્ડ અ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એટલે કે ભાઈ બસોને પંચોતેર જે સ્ટાફ મેમ્બર્સ છે એમાંથી જે પોસ્ટ ગ્રેજ્યુએટ જેણે કર્યું હોય એવા બસોને પંચોતેર સ્ટાફ મેમ્બર્સ છે દેર આર ફિફ્ટીન સ્ટાફ મેમ્બર્સ વિથ વિથ એન્ડ એમ ડિગ્રી એન્ડ વિથ પીએચડી ડિગ્રી એમાંથી જે પંદર જણ છે એમણે પીએચ એમ કર્યું છે અને દસ જણ છે એમે પીએચડી કરેલું છે ફિફ્થ છે અ સિગ્નિફિકન્ટ પોર્શન ઓફ ધ સ્ટાફ ટુ હંડ્રેડ થર્ટી એટ ઇન્ડિવિજલ્સ હોલ્ડ પરમેનન્ટ પોઝિશન એમાંથી જે 238 આડત્રીસ છે એ લોકોને પરમેનન્ટ પોઝિશન છે એટલે કે એમની જે જોબ છે પરમેનન્ટ છે ટેમ્પરરી સ્ટાફ અકાઉન્ટ્સ ફોર સિક્સટી ટુ મેમ્બર્સ ઓફ ધ ટીચિંગ ફેકલ્ટી અને જે જે ટીચિંગ ફેકલ્ટી છે એમાંથી બાસઠ જે મેમ્બર્સ છે એ લોકો ટેમ્પરરી છે એટલે એ લોકો કાયમી નથી સેવન તો એજ ગ્રુપ ડિસ્ટ્રિબ્યુશન સોઝ so, 73 થ્રી સ્ટાફ મેમ્બર્સ એજેડ ટ્વેન્ટી ફાઇવ ટુ થર્ટી યર્સ તો એમાંથી કદાચ આપણે જોઈ શકીએ કે જે તોતેર જિલ્લા સ્ટાફ મેમ્બર્સ છે એ ખાસ કરીને જોઈએ તો આપણે તોંતેર લોકો એવા છે જે પચીસથી ત્રીસની અંદર હોય ધ લાર્જેસ્ટ એજ ગ્રુપ કન્સિસ્ટ ઓફ હંડ્રેડ એન્ડ ફિફ્ટી સ્ટાફ મેમ્બર્સ એજેડ થર્ટી વન ટુ ફોર્ટી ફાઈવ એકત્રીસથી પિસ્તાલીસની અંદર આવતા હોય એવા એકસો પચાસ લોકો છે ધેર આર સેવન્ટી સેવન સ્ટાફ મેમ્બર્સ વુ આર અબવ ધ એજ ઓફ ફોર્ટી ફાઈવ સિત્યોતેરનો સ્ટાફ એવો છે જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ કરતાં વધારે હોય મેલ સ્ટાફ મેમ્બર્સ સિગ્નિફિકન્ટલી આઉટ નંબર ફિમેલ સ્ટાફ મેમ્બર્સ એટ ધ કોલેજ એટલે અહીંયા આપણે જોઈએ કે ખાસ કરીને મેલ સ્ટાફ છે એ વધારે છે સ્ત્રીઓ કરતાં ધ મેજોરિટી ઓફ ધ ટીચિંગ સ્ટાફ આર ક્વોલિફાઈડ એટ ધ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ અને સૌથી વધારે જે મેજોરિટી કહી શકાય ભણતરની અંદર એ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકો વધારે છે એનું છે અ હાયર નંબર ઓફ ધ સ્ટાફ મેમ્બર્સ આર ઇન ધ એજ બ્રેકેટ ઓફ થર્ટી વન ટુ ફોર્ટી ફાઇવ કમ્પેર ટુ અધર એજ ગ્રુપ શું કહે છે અહીંયા હાયર નંબર ઓફ ધ સ્ટાફ મેમ્બર્સ આર ઇન ધ એજ બ્રેકેટ એટલે એકત્રીસથી પિસ્તાલીસની અંદરના એજનું ગ્રુપ છે એ વધારે છે તો અહીંયા કુલ બાર વાક્યો લખ્યા છે તમે પેરેગ્રાફમાં પણ લખી શકો અહીંયા એસીથી ઉપર શબ્દો થાય છે તો બીજા પણ અહીંયા જે પેરેગ્રાફ આવ્યો છે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાનો રન સ્કોર છે તો અહીંયા મેં નીચે વાક્યો બનાવ્યા છે તમારી જાતે તમે અભ્યાસ ત્યાર પછી જે સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ ઇન અબાઉટ એટી વર્સ અહીંયા તમને ક્રિકેટર આપ્યું છે અલગ અલગ ક્રિકેટર્સ છે એ કેટલી મેચ રમ્યા એ રન સ્કોર એમણે અત્યાર સુધી સ્કોર કર્યો અને સેન્ચુરી કેટલી બનાવી એ ડેટા આપ્યો છે ને એના ઉપરથી તમારે વાક્યો બનાવવાના છે ત્યાર પછીનો જે ડેટા છે એ ચાઇલ્ડહુડની માહિતી છે ચાઇલ્ડહુડ છે પછી ચાઇલ્ડહુડ સ્ટ્રગલ મેન ઇન્વેન્શન અને કન્ક્લુઝન તો આ પણ તમે અભ્યાસ કરી અને એના ઉપરથી વાક્યો બનાવી શકો છો ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એ ખાસ કરીને જે ઓથર્સ એટલે કે જે લેખકો છે એમણે કેટલી નોવેલ્સ લખી કેટલી પોઈમ્સ લખી ડ્રામાસ કેટલા લખ્યા અને એમાંથી કેટલા પબ્લિશ થયા એ પણ તમે અહીંયા ડેટા ઉપરથી લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં મારો એક સંપૂર્ણ પ્રયાસ કર્યો છે કે આપને એક સંપૂર્ણ અને કહી શકાય કે આન્સર યોગ્ય આન્સર સાથે તમે એનો અભ્યાસ કરી શકો એ માટે માટેની ક્વેશ્ચન બેન્ચ મેં અહીંયા બનાવી છે આશા રાખું છું કે આપને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપના મિત્રો ભાઈ બહેન સાથે અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત